ઉદેપુરના બુડેલીમાં આજે બંધનું એલાન. ક્રિકેટના ઝઘડા બાદ થયેલી જૂથ બ્રાહ્મણના વિરોધમાં હિન્દુ સંગઠનોએ આપ્યું બંધનું એલાન. એલાનના પગલે બુડેલીની તમામ દુકાનો બંધ જોવા. રાજકોટમાં વિરોધ પ્રદર્શનના પગલે બંધ રહેલા યાર્ડને ચાલુ કરવાની માંગ. કિસાન સંઘ યાર્ડ ચાલુ કરવાની માંગ સાથે સત્તાધીશોને કરશે રજૂઆત. યાર્ડના ચેરમેન અને જરૂર પડશે તો કલેક્ટરને પણ કરશે રજૂઆત. સાંસદ પરબત પટેલે નાયબ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર. કરણપુરાથી બોરડુ અને કુંભારાથી ઘેસરા સુધી રસ્તાની કરી માંગ. ગામના રસ્તાઓ પાકા બને અને જલ્દી કામગીરી થાય તેવી પરબત પટેલે કરી રજૂઆત. બનાસકાંઠામાં ધાનેરા સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા પાલિકાના સભ્યોએ જાતે કરી સફાઈ. છેલ્લા 7 દિવસથી 50થી વધુ સફાઈ કર્મીઓ છે હડતાલ. બનાસકાંઠામાં વાવ પંથકમાં માવસારી જોડિયાળી માઇનર કેનાલમાં પડ્યું 20 ફૂટનું ગાબડું. આસપાસના ખેતરોમાં પાણી ભરાતા જીરુ અને ઇસબગુલના પાકને નુકસાન. આણંદમાં ખાનગી બેંકમાં લૂંટની ઘટના થતા ચકચાર. 100 ફૂટના રોડ ઉપર આવેલી ખાનગી બેંકમાં થઈ લૂંટ. બંધન બેંકમાં લૂંટ થઈ લૂંટને અંજામ આપીને 3 શખ્સો ફરાર. વડોદરામાં પાદરાના મહુવડ રણુ રોડ પર થયેલા અકસ્માતની ઘટનામાં વધુ એકનું મોત. સારવાર લઈ રહેલી યુવતીનું મોત થતા મૃત્યુઆંક 13 પર પહોંચ્યો. શનિવારે 12 લોકોના મોત. પાદરામાં આઈસર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતની ઘટના. ભોજ ગામના એક જ પરિવારના 6 લોકોની નીકળી અંતિમ યાત્રા. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા. નર્મદામાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા 4 લોકોના મોત. નેટવર્ક ન આવતા રાહદારીઓએ ડુંગર ઉપર ચઢીને 108ને કર્યો કોલ. રાજપીપળા પાલિકાની એમ્બ્યુલન્સે આવીને મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા. વાપીના હરિયા પાર્ક નજીક ટ્રકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા થયું મોત. પતિ પત્નીનું ઘટનાસ્થળે મોત. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કાપોદરા પાટિયા પાસે ટ્રકે માતા પુત્રીને અડફેટે લેતા થયું મોત. રોડ ઓળંગતા દરમિયાનનો બનાવ. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને થયો ફરાર. સુરતમાં કીમ રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવક અને યુવતીનું ટ્રેન અડફેટે મોત. ડાઉનલાઈન પસાર કરતી વખતે બંને લોકો ટ્રેનની અડફેટે આવ્યા હોવાનું અનુમાન. કોસંબા પોલીસે મૃતદેહનો કબજો મેળવી હાથ ધરી તપાસ. બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય કેનાલમાં એક અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ. થરાદ નગરપાલિકાના તરવૈયા અને ફાયર ફાઈટરની ટીમે આવીને મૃતદેહને બહાર કાઢ્યો. થરાદ પોલીસે લાશનો કબજો મેળવી તપાસ તેજ કરી. જામનગરમાં બાલાચડી નજીક ખીરી ગામના પાટિયા પાસે એલપીજી ગેસ ભરેલા ટેન્કરે બારી પલટી. જામનગરથી જોડિયા તરફ જતા રસ્તામાં બન્યો બનાવ. અકસ્માતમાં કોઈ જાનહાનિ. અંકલેશ્વરના કાપોદરા નજીક સર્જાયો અકસ્માત. અનિયંત્રિત કાર નાળા પરથી ખાડીમાં ખાબકી ગઈ. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના. કારમાં સવાર લોકોનો થયો બચાવ. કારને ક્રેનની મદદથી બહાર કઢાઈ. બનાસકાંઠાના ધાનેરા ડીસા હાઈવે પર રમૂણ ગામ નજીક ટ્રેક્ટરે પલટી મારી દુર્ઘટનામાં એકનું મોત. 2 વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ. બનાસકાંઠામાં થરાદના બુઢણપુર ગામમાં મહિલાને સાસરિયાએ માર મારી ફેંકી દેવાની ઘટના બની. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. પતિ સાસુ સહિત 4 લોકોએ મહિલાને માર માર્યાનો આક્ષેપ. થરાદ પોલીસે નિવેદનના આધારે તપાસ શરૂ કરી. પાલનપુરના અક્ષતમ અને આકાર બંગલોઝના મકાનોના તાળા તૂટ્યા. 5 મકાનોમાં ચોરી કરી તસ્કરો ફરાર. બંધ મકાનોમાંથી દાગીના અને રોકડની ચોરીની આશંકા. પાલનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી તપાસ. સુરતમાં સખરામપુરા તલાવડી વિસ્તારમાં દૂધની ચોરીની ઘટના બની. દૂધની દુકાનની બહાર મૂકેલા કેરેટમાંથી ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં થયો કેદ. ખેડાના નડિયાદ ઘોડિયા બજારમાં તુલસી મંગલ કોમ્પ્લેક્સમાં લાગી આગ. સર્જિકલનો સામાન રાખેલા ગોડાઉનમાં આગ લાગી. ફાયર વિભાગે આવીને આગને કરી કાબુ. વડોદરામાં રિંગ રોડ ઉપર ચતુરભાઈ સોસાયટીના મકાનમાં આગ લાગી. ઇલેક્ટ્રિક મીટરમાં આગ લાગ્યા બાદ ઘરમાં પ્રસરી આગ. ફાયર વિભાગે આવીને આગને કરી કાબુ. આણંદમાં વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટરના T57 નંબરના મકાનમાં લાગી આગ. ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ. કોઈ જાનહાનિ. ભાવનગરમાં મહુવામાં મોબાઈલ ટાવરમાં લાગી આગ. જનતા પ્લોટ વિસ્તારમાં ખાનગી કંપનીના ટાવર પર આગ લાગી. આગ લાગવાનું કારણ અપર.
ભરૂચમાં ધોળી કોઈ બજારમાં ગેસની પાઇપલાઇન લીકેજ, ગટરના ચાલતા કામકાજ દરમિયાન નગરપાલિકાના જેસીબી મશીનથી ભંગાણ થતાં થયું લીકેજ. વાપી જીઆઈડીસીમાં આવેલા કેમિકલ કંપનીમાં લાગી આગ. કંપનીનો મોટો ભાગનો સામાન આગમાં ઝપેટમાં આવી ગયો. ફાયરની 3 થી વધુ ગાડી ઘટનાસ્થળે. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યો. મહીસાગરના સંતરામપુરમાં ટીચર્સ સોસાયટીમાં શિક્ષકોનો હોબાળો. શિક્ષકોએ કર્યો સામાન્ય સભાનો બહિષ્કાર. ચેરમેન દ્વારા મનસ્વી રીતે સામાન્ય સભા બોલાવીને 8 શિક્ષકોને સસ્પેન્ડ કરાતા શિક્ષકોએ કર્યો હોબાળો. હોબાળા બાદ ચેરમેન શાંતિલાલ સહાની સભા છોડીને રવાના થઈ ગયા. મહેસાણામાં કોંગ્રેસના પીઢ નેતા નટવર પટેલની અંતિમ યાત્રા નીકળી. પાર્થિવ દેહની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. તેમના નિવાસ સ્થાનેથી નીકળેલ અંતિમ યાત્રા સિદ્ધપુર પહોંચી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર થયા.